બોટાદ શહેરના વોરાવાડ વિસ્તારમાં મુસ્લિમ સમાજના લોકો દ્વારા તાળીઓ પાડી અને પુષ્પવર્ષા કરી પોલીસનું કરવામાં આવ્યું સ્વાગત. બોટાદ જિલ્લા પોલીસ દ્વારા તમામ મુસ્લિમ સમાજના લોકોને ઈદ પર્વની આપી શુભેચ્છા. બોટાદ શહેરના વોર્ડ નંબર 9 વોરાવાડ વિસ્તાર કે જ્યાં 15 એપ્રિલના રોજ કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ આવતા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન વિસ્તાર જાહેર કરેલ, ત્યારે આ વિસ્તારમાં મુસ્લિમ સમાજના લોકોની વસ્તી વધારે હોય અને ઈદ જેવા તહેવારમાં તમામ લોકોએ જિલ્લા પોલીસ તંત્રને સારો એવો સહયોગ આપેલ હોય, ત્યારે રમજાન ઈદના પવિત્ર દિવસે બોટાદ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા, ડીવાયએસપી રાજદીપસિંહ નકુમ, પીઆઈ આરબી કરમટિયા સહિતના જિલ્લા પોલીસ દ્વારા વોરાવાડ વિસ્તારમાં જઈને તમામ મુસ્લિમ સમાજના લોકોને ઈદ પર્વની શુભેચ્છા પાઠવી હતી. તો બીજી તરફ મુસ્લિમ સમાજના લોકો દ્વારા પોલીસનું તાળીઓ વગાડી અને તેમની ઉપર પુષ્પવર્ષા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. નિરોગી રહો, અમારી સૌને ભગવાનને પ્રાર્થના છે, આપ ઝડપથી આ પરિસ્થિતિમાંથી બહાર નીકળો. ખૂબ પ્રગતિ કરો અને આપણા આપણા દેશની અને આપણા બોટાદ શહેરની ખૂબ તમે સારી રીતે તમે સુરક્ષિત રાખ્યું છે અને એ રીતે રહે. આશીર્વાદ આપો આપ ગર્વ છે આપને.